ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તમે મજામાં હશો બરાબર ને? તો આજે આપણે આસપાસ વિષયમાં પ્રકરણ પહેલું રોજ નિશાળી જઈએ શીખવાના છીએ. તો તમે જુઓ, અંદર પાઠનું નામ છે રોજ નિશાળે જઈએ. તો જુઓ, તમે રોજ શાળામાં આવો છો, બધા જુદી જુદી રીતે શાળામાં આવે છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર, તો કોઈ સ્કૂટર પર, આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. તો તમારી શાળા જો તમારા નજીક હશે તો તમે ચાલીને જતા હશો. કોઈકની શાળા દૂર હશે તો એ કોઈક વાહન બંધાવશે, રિક્ષામાં જશે, અથવા વધારે દૂર હશે તો બસમાં જશે, અથવા કોઈક સાયકલ લઈને જશે. આ રીતે પોતપોતાની સગવડથી શાળામાં જાય છે, બરાબર. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે. એટલે કે પડકારરૂપ એટલે ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને શાળામાં જવું પડતું હોય છે, બરાબર. તો આપણે મળીએ થોડા એવા બાળકોને જે શાળામાં કેવી રીતે પહોંચતા હોય છે તે જોઈએ. તો જુઓ, અહીંયા જે બાળકો આવ્યા છે એ બાળકો જો કેવી રીતે ચિત્રમાં તમને દેખાય છે કે એક રિક્ષા છે અને રિક્ષામાં શાળામાં જતા બાળકો બેઠેલા છે. તે બાળકો શું કહે છે કે અમે અમદાવાદ શહેરના છીએ, અમદાવાદ શહેરમાં રહીએ છીએ અને અમારી જે શાળા છે એ ખૂબ જ દૂર છે અને અમે સરળતાથી શાળામાં જઈ શકતા નથી. એટલે અમારે શાળામાં જવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો પડે છે. જેવી રીતે તમે શાળામાં જવા માટે શેનો ઉપયોગ કરો છો? હા, જે નજીક હશે એ ચા કહેશે કે અમે ચાલીને જઈએ છીએ, અથવા કહેશે કે અમારા પેરેન્ટ્સ અમને અમારા મમ્મી પપ્પા મૂકવા આવે છે, અથવા સાયકલ લઈને જઈએ છીએ, બરાબર એવું કહેશે. તો હવે તમે પોતા પોતપોતાની સગવડ રીતે શાળામાં પહોંચો છો, બરાબર ને? તો આપણે આગળ જોઈએ કે સિમેન્ટનો પુલ, આપણે જે બ્રિજ કહીએ છીએ ને એ બ્રિજ, તો સિમેન્ટનો પુલ. હવે અમે નદીની પેલે પાર રહીએ છીએ, નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે. ક્યાં બનાવવામાં આવ્યો છે પુલ? નદીની ઉપર. તે પુલ પરથી અમે શાળામાં જઈએ છીએ. અમે પુલ ઉપરથી જઈએ છીએ શાળામાં. આ પુલ જે છે એ સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે અને પુલને પગથિયાં પણ હોય છે. શું કહે છે? હવે સિમેન્ટ વિશે થોડી માહિતી આપણે મેળવીએ તો પુલ જે છે એ નદી ઉપર બનાવવામાં આવે છે. ક્યાં બનાવવામાં આવે છે? નદી ઉપર બનાવવામાં આવે છે. હવે તે પુલ પરથી બાળકો શાળામાં જાય છે એવું કહે છે. હવે એ પુલ જે છે સિમેન્ટનો બનેલો હોય છે. પુલ બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ થાય, ઈંટોનો ઉપયોગ થાય, લોખંડના સળિયાનો ઉપયોગ થાય, એવી ઘણી બધી સામગ્રીના ઉપયોગથી પુલ બનાવવામાં આવે છે. હવે એ પુલ જે છે એને પગથિયામાં પણ બનાવવામાં આવે છે, બરાબર ને? હા, તો હવે તમે મને કહો કે તમારા ગામમાં અથવા શહેરમાં તમે જ્યાં રહેતા હો ત્યાં કોઈક પુલ છે ખરો? અને પુલ જો હોય તો એના વિશે તમે જાણકારી મેળવો, તમારા મમ્મી પપ્પાને, કોઈ વડીલને, તમારા દાદા દાદીને પૂછો, એ પુલ વિશે થોડી માહિતી મેળવી જોજો, બરાબર. તો આપણે આગળ જોઈએ. આ જે સવાલ જવાબ આપ્યા છે એ આપણે જોઈએ. પુલ ક્યાં છે? ચાલો, પુલ ક્યાં હતો? નદી ઉપર હતો, રોડ ઉપર હતો, કે પછી બે ડુંગર વચ્ચે, કે બીજે ક્યાં? તો યસ, વેરી ગુડ, પુલ હતો નદી ઉપર. સરસ. તો આપણે આગળ બીજો સવાલ જોઈએ કે પુલનો ઉપયોગ કોણ કરે છે? લોકો કરે છે, પ્રાણીઓ કે વાહનો કરે છે? તો પુલનો ઉપયોગ તો બધા જ કરે છે ને. લોકો, આપણે પણ જઈએ છીએ પુલ ઉપરથી, પ્રાણીઓ પણ જતા હોય છે અને વાહનો પણ જાય છે, બરાબર ને? તો આપણે આગળ જોઈએ કે આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી તમારે બનાવવાની છે. તો આપણે જોઈએ કે આ પુલ બનાવવા માટે આપણે તો પહેલાં કહ્યું કે સિમેન્ટની જરૂર પડે, કપચીની જરૂર પડે, રેતીની જરૂર પડે, લોખંડના સળિયા, આ બધી સામગ્રીની જરૂરિયાત પડે છે અને આ રીતે પુલ બને છે, બરાબર. હવે તમારે શું કરવાનું છે? તમારી આસપાસની નોટની અંદર એક પુલનું ચિત્ર બનાવવાનું છે. શું બનાવવાનું છે? પુલનું ચિત્ર. એ પુલ પરથી તમારે પસાર થતી આગગાડી છે, વાહનો છે, પ્રાણીઓ છે અને લોકો, બરાબર, આ રીતનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં બનાવવાનું છે. હવે આગળ જોઈએ કે જો
પુલ ન હોય તો કેવી મુશ્કેલીઓ પડે તે મને કહો. અગર જો પુલ જ ન હોય તો કઈ કઈ મુશ્કેલીઓ પડી શકે આપણને? હા બોલો. તો જો આપણે કહીએ, જો પુલ જો ન હોય તો આપણને નદીની પેલે પાર જવું હોય તો આપણે નદીની પેલે પાર ના જઈ શકીએ, બરાબર? આપણે નદીમાંથી તરીને જવું પડે પુલ ના હોય તો, બરાબર ને? પછી જ્યાં ટ્રાફિક વધારે હોય, જ્યાં વધારે ટ્રાફિક ભીડ થતી હોય તો ત્યાં આપણે પુલ બનાવેલો હોય છે. પણ જો એ પુલ ન હોય તો એ જગ્યા પર વધારે ટ્રાફિક જામ થાય છે, બરાબર ને? તો આપણે એવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો આપણે આગળ જોઈએ. હવે બીજા રસ્તાઓ એવા શોધી કાઢીએ કે જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. હવે અહીંયા આપણને બેટ દ્વારકા આપ્યું છે, જુઓ ચિત્રમાં તમને દેખાય છે. હા, હવે એ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે જે પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે. હવે બેટ એટલે તમને ખબર છે, બેટ સાંભળ્યું છે નામ, બેટ. હવે બેટ એટલે એવો વિસ્તાર, નદી પાણી જ્યાં આસપાસ પાણી હોય છે અને વચ્ચેનો એવો એક કોરો હિસ્સો હોય છે જે ભાગમાં પાણી નહીં હોય ને આજુબાજુના બધા વિસ્તારમાં પાણી હોય, એને શું કહેવાય? બેટ કહેવાય. તો હવે જે બેટ દ્વારકા છે ત્યાં આવો જ વિસ્તાર છે. આ બેટ દ્વારકા એવા વિસ્તારમાં આવેલો છે. તો ત્યાં શું છે તો જોઈએ આપણે. આ જે બાળકો છે એ બેટ દ્વારકા વિસ્તારમાં રહે છે અને એ લોકો શું કહે છે કે અમે શાળાએ જવા માટે હોળીનો ઉપયોગ કરીએ છીએ. શેનો ઉપયોગ કરે છે એ લોકો? હોળીનો ઉપયોગ કરે છે. હવે એના જેવા બીજો કોઈ વિસ્તાર તમે જાણો છો કે જ્યાં લોકો હોળીમાં બેસીને જાય છે, ત્યાં જવા માટે હોળીનો ઉપયોગ કરવા પડે છે, બરાબર? તો એવા વિસ્તાર તમારે તમારા વડીલો પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાનો. આગળ જોઈએ આપણે સવાલ કે શું તમે હોળીમાં બેઠા છો? તમે હોળીમાં બેઠા હોય તો તમને કેવો અનુભવ થયો? કહો, હોળીમાં બધા બેઠા જ હશે, બરાબર ને? તો તમને કેવું લાગ્યું હોળીમાં બેઠા તો? કેવું લાગે હોળીમાં બેસે તો? આપણે ફર્સ્ટ ટાઈમ બેસીએ હોળીમાં તો હોળી જાણે આખી હોળી હલતી હોય એવું લાગે, લાગે ને આપણને કે હોળીમાંથી જાણે આપણે પડી જવાના એવું લાગે, બરાબર ને? હા, તો તમને જે અનુભવ થયો હોય એ તમારે તમારી નોટબુકમાં લખવાનું, બરાબર? હવે આગળ જોઈએ આપણે. શું તમે કોઈ બીજી રીતે વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ? બોલો, આવું તમે કંઈક વિચારી શકો? આપણે હોળીથી તો આપણે પાણી ઉપર જઈ શકીએ છીએ, મુસાફરી કરી શકીએ છીએ. તો બીજા કોઈ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે મુસાફરી કરી શકીએ પાણીના ઉપર? તો એ તમારે વિચારવાનું છે, તમારા વડીલો પાસેથી જાણવાનું છે, બરાબર? તો આગળ જોઈએ આપણે. ઊંટગાડી. હવે ઊંટગાડી જે છે એમાં બાળકો શું કહે છે કે અમે રણમાં રહીએ છીએ, બધી બાજુ રેતી જ રેતી, રેતી જ રેતી, દિવસે ખૂબ ગરમ થાય છે. અમે શાળાએ જવા ઊંટગાડીમાં સવારી કરીએ છીએ. હવે જે ઊંટગાડી એટલે કેવો વિસ્તાર હશે વિચારો તમે? ઊંટગાડી એટલે રણ પ્રદેશ હશે કે જ્યાં રેતી રેતી જ હોય છે. હવે બધે જ રેતી હોય અને દિવસે સૂર્ય તપે એટલે રેતી કેટલી ગરમ થઈ જાય ને, તો આપણને આ ગરમ રેતીમાં પગ મૂકીને જવાય નહીં, દાહ છે. તો આવી રીતે સ્કૂલે પહોંચવાનું છે તો કેવી રીતે બાળકો સ્કૂલમાં જશે? તો ત્યાં શું કરે છે બાળકો શાળાએ જવા માટે? ઊંટગાડીનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? ઊંટગાડીનો ઉપયોગ કરે છે, બરાબર? હવે આગળ જોઈએ તો બળદગાડું. હવે બળદગાડું, અમે ગામડામાં રહીએ છીએ, અમે ગામડામાં રહીએ છીએ. હવે શું કહે છે? અમે ગામડામાં રહીએ છીએ. અમારા બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જઈએ છીએ. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો છત્રીનો ઉપયોગ કરીએ છીએ. શું કહે છે? હવે ગામડામાં રહે છે એટલે બળદગાડુંનો ઉપયોગ કરવો પડે અને ત્યાં બળદગાડું હોય છે. હવે બળદગાડું જે છે એટલે એ લોકો બળદગાડામાં બેસીને ખેતરોની વચ્ચેથી, લીલાછમ ખેતરો હોય છે અને એ ખેતરોની વચ્ચેથી એ લોકો જાય છે, બરાબર? અને બળદગાડામાં બેસે એટલે છત્રી રેનકોટનો એ લોકો વરસાદની ઋતુમાં ઉપયોગ કરવો પડે. હવે આગળ જોઈએ તો તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી કે બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાનું છે, બરાબર? તમે જ્યાં રહેતા હોવ ત્યાં, બરાબર? હવે સાયકલની સવારી તો જોઈએ.
હવે જે આ બાળકો છે એ સાયકલની સવારી, એટલે કે અમારી શાળા બહુ દૂર છે. શું કહે છે? અમારી શાળા બહુ દૂર છે. પહેલાં છોકરીઓને શાળામાં શાળાએ જતી ન હતી. પહેલાં શું હતું? છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ શાળાએ સાયકલ લઈને સરળતાથી જાય છે. પહેલાં કેવું હતું? શાળા દૂર હતી એટલે એ લોકોને, છોકરીઓને શાળામાં મોકલવામાં આવતી ન હતી. હવે શું કર્યું? હવે લોકોને સાયકલ મળે છે સ્કૂલમાંથી, હવે સાયકલ લઈને શાળાએ જઈ શકે છે. તો આપણે સવાલ જોઈએ કે તમે સાયકલ ચલાવી શકો છો? તમને આવડે છે સાયકલ ચલાવતા? હા, બરાબર, આવડતી હશે જેને આવડે એને. હવે એ સાયકલ જેને ચલાવતા આવડે છે એને સાયકલ ચલાવતા કોણે શીખવ્યું? કોઈ કોઈ કહેશે કે મને પપ્પાએ શીખવ્યું, તો કોઈ કહેશે કે મને મારા ભાઈએ શીખવ્યું, તો કોઈ કહેશે મને મારા મિત્રએ શીખવ્યું. બરાબર ને? જેણે શીખવ્યું હોય એણે. તમારે આ સવાલના જવાબમાં લખવાનું છે તમને જેણે સાયકલ શીખવી એનું નામ. બરાબર, આગળ જોઈએ. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? હવે તમે જે શાળામાં જાઓ છો એ શાળાની અંદર અમુક બાળકો વાહન બંધાવેલા હોય છે, કે વાહન રિક્ષામાં આવતા હોય છે, કોઈક બસથી આવતા હોય છે, અથવા કોઈક ચાલીને આવતા હોય છે. તો એવા કયા બાળકો છે જે સાયકલ લઈને આવે છે? તો એ બાળકોની તમારે ગણતરી કરવાની છે, અને એ જેટલા બાળકો હોય એટલા બાળકોની ગણતરી કરીને તમારે લખવાનું છે કે અમારી શાળામાં આટલા બાળકો સાયકલ લઈને આવે છે. હવે આપણે આગળ જોઈએ. મારી શાળા મારી ગાડી. અમે શાળાથી દૂર રહીએ છીએ, અમારા માટે શાળાએ વાહનની સગવડ કરી છે, જેમાં અમે નિયમિત શાળાએ જઈએ છીએ. હવે અહીંયા શું કીધું છે? અમુક શાળાઓમાં સ્કૂલમાંથી વાહનની સગવડતા આપતા હોય છે. તો આ જે વિદ્યાર્થીઓ છે એ બાળકોની શાળા ખૂબ જ દૂર છે, એટલે એ લોકોને, એ લોકો વાનમાં આવે છે. દેખાય છે તમને ચિત્રમાં? એક વાનનું ચિત્ર આપેલું છે, સ્કૂલ વાન ઉપર લખ્યું છે, દેખાય છે ને? હા, તો એ બાળકો દૂર હોવાથી જે સ્કૂલની સગવડતા છે, વાન આપેલી છે, એ વાનમાં બેસીને બાળકો શાળામાં પહોંચે છે. બરાબર, હવે તમે મને કહો કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક છે? તો જે હોય એ તમારે જવાબ લખવાનું. જો તમારી શાળા તમારા ઘરથી દૂર હોય તો તમારે દૂર લખવાનું, જો તમારી શાળા તમારા ઘરથી નજીક હોય તો તમારે નજીક લખવાનું. બરાબર, આગળ જોઈએ. તમારી શાળામાં આવી સુવિધા છે? જો હા, તો કયા વાહનમાં તમે આવો છો? આવી સુવિધા એટલે કે આપણને આગળ જોયું કે લોકોને વાનની સુવિધા આપી છે, સ્કૂલ વાન આપેલી છે, એ સ્કૂલની સગવડતા છે. તો તમારી શાળામાં આવી કોઈ સુવિધા છે કે સ્કૂલ બસ તમને લેવા માટે આવે છે, અથવા કોઈ સ્કૂલ વાન તમને લેવા માટે આવે, એવી કોઈ સુવિધા છે ખરી? હોય તો તમારે હા લખવાનું, અને ના હોય તો તમારે ના લખવાનું. અગર જો તમે હા લખો તો કયું વાહન તમને લેવા માટે આવે છે એ લખવાનું. દાખલા તરીકે આપણે આગળ જોયું તો એ બાળકોને વાન લેવા માટે આવતી હતી. બરાબર, સ્કૂલ વાન. તો જો તમને જે વાહન લેવા આવતું હોય, બસ લેવા આવતી હોય તો બસ લખવાનું, રિક્ષા લેવા આવતી હોય તો રિક્ષા લખવાનું. બરાબર, આગળ જોઈએ. હવે એક મસ્ત મજાનું આપણને ગીત આપ્યું છે કે ચાલો તો આપણે એ ગીતની મજા માણીએ. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય, એક ટકોરે અટકે એ તો બેએ ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે હામાં ધસતા, નદીઓ નીચેની સરકી જાય, સરકી જાય, સરકી જાય. લીલી પીળી બસ ચાલી જાય, રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોપું પીપ પીપ થાય, પીપ પીપ થાય, પીપ 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 થાય. લીલી પીળી બસ ચાલી જાય, બારી પાસે હું બેસું, જોતો હું ગાયો બેસું, ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય. તો મિત્રો, આ ગીત તમે સાંભળ્યું, એ ગીત તમારે સાંભળીને ગાવાની કોશિશ કરવાની છે. તો ચાલો મિત્રો, આજે આપણે અહીંયા આપણો આ ટોપિક પૂર્ણ કરીએ, અને ફરી પાછા કાલે મળીશું બીજા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.